બંગલો વેચવાનો છે શહેરના પોસ વિસ્તારમાં 3 બેડરૂમ કિચન સાથે પાર્કિંગની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ પ્લોટ એરિયા 175 વાર બાંધકામ આશરે 250 વાર એ 33 અર્બુદાનગર સોસાયટી ધરોઈ કોલોની રોડ વિસનગર સંપર્ક કરો 99787 17776 98790 9691 વિસનગર શહેરની અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે આદર્શ શૈક્ષણિક સ્કૂલ ખાતેની આદર્શ સાયન્સ કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તારીખ 20/7/2023ને ગુરુવારના રોજ પર્યાવરણ જાળવણી અને વધુ પડતા ગ્લોબલ વોર્મિંગને અટકાવવાના પ્રયત્નો થકી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પ્રસ્થાન કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે ચૌધરી, મંત્રી શ્રી જેડી ચૌધરી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુરેશભાઈ ચૌધરી, છાત્રાલયના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલી આદર્શ વિદ્યાલય ખાતેથી નીકળીને શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે આ રેલી આદર્શ વિદ્યાલયમાં પરત ફરતા વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેળવણીના મંડળના હોદ્દેદાર અને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી કાર્તિકભાઈ કડિયા, કોમર્સ અને આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી અલ્પાબેન ચૌધરી સહિત આદર્શ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરવામાં ભાગ લીધો હતો. આજના આ સમયમાં પર્યાવરણની સાથે સાથે દરેક વ્યક્તિને ઓક્સિજન ખૂબ જ જરૂરી છે અને દુનિયામાં હાલમાં ચાલી રહેલા ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે પણ દરેક વિદ્યાર્થીઓએ એક વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવા માટે કેળવણી મંડળના હોદ્દેદારોએ સમજ આપી હતી. આ અંગે વધુ માહિતી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુરેશભાઈ ચૌધરીએ આપી હતી. આજના પ્રોગ્રામમાં શ્રી અખિલ આજવા કેળવણી મંડળ વિસનગર સંચાલિત આદર્શ સાયન્સ કોલેજ અને આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો અને મેનેજમેન્ટ દ્વારા આજે વૃક્ષારોપણનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વધતી જતી જે ઓઝોન પ્રક્રિયામાં જે પર્યાવરણના પ્રશ્નો ઊભા થયા છે, ચોમેર પ્રદૂષણ છે, પ્રદૂષણથી મુક્ત કરવા માટે વૃક્ષોનું વાવેતર કરવું, આ ચોમાસાની સિઝનમાં વિદ્યાર્થીઓએ સ્વયંભુ પોતે જાતે જ પોતાનો કાર્યક્રમ બનાવેલો અને વિસનગર શહેરમાં ગ્લોબલ વોર્મિંગની આ અસરથી લોકોને જાગૃત કરવા માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલું, જે રેલી આદર્શ સંકુલથી માંડીને 3 દરવાજા ટાવર અને જનરલ હોસ્પિટલ થઈને સ્ટેશન રોડ ઉપર થઈને પરત ફરેલી, કેમ્પસમાં આવેલી, ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આજે તારીખ 20/7/2023ને ગુરુવારના રોજ નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને કમ્પ્યુટરના અભ્યાસક્રમ માટે કમ્પ્યુટરના 5 CPU આપવામાં આવ્યા હતા, જેમાં ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી હરીશભાઈ ચૌધરી, સેક્રેટરી શ્રી કમલેશભાઈ પટેલ, ડિરેક્ટરોમાં શ્રી રાજુભાઈ પટેલ, આરકે શ્રી આમાજી ઠાકોર, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી ભરતભાઈ ચૌધરી, શ્રી નટુભાઈ પટેલ, શ્રી ભરતભાઈ પટેલ હાજર રહીને નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ બારોટ તથા જીડી હાઈસ્કૂલના શિક્ષકો શ્રી સાવનભાઈ બારોટ, શ્રી જીતુભાઈ ચૌધરીને કોમ્પ્યુટરના 5 CPU આપવામાં આવ્યા હતા. શહેરની નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલના પ્રાથમિક શિક્ષણ જરૂરી એવા કોમ્પ્યુટર વિષયમાં અભ્યાસ કરવા માટે ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં કોઈપણ જાતની તકલીફ ના પડે અને તેમને પ્રોત્સાહિત કરવા માટે આપણા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ APMC દ્વારા ₹70,000 5 CPU આપવામાં આવ્યા હતા. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544. વિસનગર કે ન્યૂઝ.